નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ વડોદરા શહેરમાં આજરોજ હાર્દિક પટેલ સંજયનગરના વિસ્થાપિતોને મળનાર છે જે અંતર્ગત તેઓ આજરોજ વડોદરા શહેરે પહોંચ્યા હતા અને આપને જણાવી દઈએ કે તેમના આગમન પર અને તેમના શહેરમાં પ્રવેશ પર શહેરના એક સામાજિક કાર્યકર્તા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો પરંતુ વિગતો એવી મળી રહી છે કે વિરોધ નોંધાવવા પહોંચેલા સામાજિક કાર્યકર્તા પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેમને માર મારવામાં આવ્યો છે તેવા પણ વિડીયો સામે આવી રહ્યા છે વડોદરા શહેરમાં સંજયનગરના વિસ્થાપિતોને મળવા આજ રોજ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ વડોદરા શહેર પહોંચી ગયા છે આપને જણાવી દઈએ કે તેમના આગમન પહેલા જ વડોદરા શહેરના સામાજિક કાર્યકર્તા દ્વારા હાર્દિક પટેલના આગમન પર વિરોધ નોંધાવ્યો હતો તેમણે પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપ્યું અને તેમના પ્રવેશ પર રોક લગાવવાની માંગ કરી હતી અને તેમણે આ અંગે વિરોધ નોંધાવ્યો હતો આપને જણાવી દઈએ કે આ વિરોધ બાદ જ્યારે હાર્દિક પટેલ વડોદરા શહેરમાં પહોંચ્યા ત્યારે આ જે સામાજિક કાર્યકર્તા છે તેઓ પણ વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા સૌપ્રથમ હાર્દિક પટેલની વાત કરીએ તો હાર્દિક પટેલ વડોદરા શહેર પહોંચ્યા તો કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું જે પ્રસંગે કોંગ્રેસના તમામ ઉચ્ચ કોટીના નેતાઓ અહીં મોજૂદ રહ્યા હતા અને હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે તે કોંગ્રેસ કાર્યાલય પછી હાર્દિક પટેલ શહેરના કાશી વિશ્વનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા ત્યાં તેઓ દર્શનાર્થે પહોંચ્યા હતા અને ભગવાનને પ્રાર્થના કરી હતી આ સમયગાળા દરમિયાન જે સામાજિક કાર્યકર્તા છે શહેરનો તેના દ્વારા હાર્દિક પટેલના શહેરના આગમન પર વિરોધ નોંધાવવામાં આવ્યો અને આ વિરોધ દરમિયાન કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા આ સામાજિક કાર્યકર્તા પર હુમલો કરવામાં આવ્યો તેને માર મારવામાં આવ્યો અને શબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો જેનો એક વિડીયો પણ સામે આવી રહ્યો છે આપને બતાવીએ કે કઈ રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ એક સામાજિક કાર્યકર્તા જે પોતાનો વિરોધ એક દર્શાવી રહ્યો હતો તેને મારી રહ્યા છે હાર્દિક પટેલનો વિરોધ કરવા પહોંચેલા આ સામાજિક કાર્યકર્તાને કોંગ્રેસના કેટલાક કાર્યકરો દ્વારા માર મારવામાં આવ્યો અને ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ આપને જણાવી દઈએ કે પોલીસ દ્વારા આ સામાજિક કાર્યકર્તાની અટકાયત કરી લેવામાં આવી છે અને હાલ તેને નવાપુરા પોલીસ દ્વારા ધરપકડ કરીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ વધુ જાણકારી માટે સંપર્ક કરો નવ છ બે ચાર એક ચાર ત્રણ નવ પાંચ શૂન્ય ઓમ સાય આરો સર્વિસ સેન્ટર નવા આરોની ખરીદી તથા જૂના આરોના રિપેરિંગ માટે મળો સરનામું છે પાંચસો એકોતેર સરહદનગર શાક માર્કેટની સામે તરસાલી વડોદરા આ માટે સંપર્ક કરો રોહન લોખંડેનો જેમનો મોબાઈલ નંબર છે નવ સાત બે ત્રણ બે પાંચ શૂન્ય શૂન્ય છ સાત સાથે જ ડોલ્ફિન આરો ચાર હજાર પાંચસો રૂપિયામાં ફક્ત મળી રહ્યું છે એક વરસની વોરંટી સાથે ત્રણ સર્વિસ એમાં ફ્રી મળી રહી છે આરો પીપી ફિલ્ટર પણ તેમાં ફ્રી મળી રહ્યું છે